હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ બેક માય ટેકનિકલ યુટ્યુબ ચેનલ રાઝ ઓનલાઈન સીએસસી. તો વિદ્યાર્થી મિત્રો, તમે જેની રાહ જોઈ રહ્યા હતા એસએસસી જીડી કોન્સ્ટેબલ ભરતીની, તેની નોટિફિકેશન આવી ગઈ છે. તો આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતીની ચર્ચા કરીશું એસએસસી જીડીને લગતી, કે ફોર્મ ક્યારથી સ્ટાર્ટ થાય છે, એન્ડ તારીખ કઈ છે, ફી ભરવાની લાસ્ટ ડેટ કઈ છે, એક્ઝામ ક્યારે છે, કઈ કેટેગરીની કેટલી જગ્યા છે, ટોટલ જગ્યા કેટલી છે તેમના વિશે, અને કેટલા એજ્યુકેશનની અંદર કયું રાખેલું છે, સિગ્નેચર અને ફોટો કઈ રીતના અપલોડ કરવાનો છે. તો સંપૂર્ણ માહિતી આજે આપણે આની અંદર જોવાના છે. તો વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો, અને જે વિદ્યાર્થીઓ આ ચેનલની અંદર નવા હોય તે વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો જેથી કરીને તમને નોટિફિકેશન મળે સૌથી પહેલાં, કારણ કે આવાને આવા ટેકનિકલ વિડીયો અને એજ્યુકેશન અપડેટ આવતી રહેશે સૌ પ્રથમ અને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર, જેથી કરીને નોટિફિકેશન મળે તમને સૌથી પહેલાં. તો ટાઈમ ન લેતા વિદ્યાર્થી મિત્રો, ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ તો આ એસએસસી જીડીની ઓફિશિયલ નોટિફિકેશન જે છે તે જાહેર થઈ ચૂકી છે. તો સૌ પ્રથમ આપણે અમુક જે મહત્ત્વની અને અગત્યની જે ડેટ છે તેને આપણે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એપ્લિકેશન જે છે એની લાસ્ટ ડેટ તમને વાત કરું તો 30/11/2022 છે, અને શરૂઆતની તારીખ આપણે જોઈએ તો 27/10/2022 ચાલુ થાય છે અને 30/11/2022 પૂર્ણ થાય છે. ત્યારબાદ ચલણ અને ઓફલાઈન ચલણ કે ઓફલાઈન જે ચલણ છે તે ભરવાની છેલ્લી તારીખ પણ 30/11 છે, અને ઓનલાઈન જે બેન્કિંગ દ્વારા પેમેન્ટ કરવાની તારીખ 1/12/2022 રાખવામાં આવેલ છે. અને વેરિફિકેશનમાં જોઈએ તો 1/12/2022 સુધીમાં સ્ટેટસ તમારે જોઈ લેવાનું રહેશે. ત્યારબાદ કમ્પ્યુટર બેઝડ એક્ઝામની આપણે વાત કરીએ તો કન્ફર્મ નથી, પણ અંદાજિત જોઈએ તો જાન્યુઆરી 2023ની અંદર, તારીખ કન્ફર્મ નથી પણ જાન્યુઆરી 2023ની અંદર તમારી એક્ઝામ જે છે તે લેવાઈ જશે તેવું જે નોટિફિકેશનમાં દર્શાવેલું છે. આગળ આપણે વાત કરીએ તો ત્યારબાદ તમે નીચે આવશો તો અહીંયા કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો, જગ્યાની વાત કરેલી છે, ઓબીસી એસસી એસટીની કેટલી સીટ છે તે તમે અહીંયા જોઈ શકો છો. જે પણ વિદ્યાર્થીઓ જે કેટેગરીમાં આવતા હોય તે સૌ પોતપોતાની કેટેગરી માં જે જેટલી જગ્યા છે તે જોઈ શકશે, અથવા તો સ્ક્રીનશોટ લઈ અને પછી પણ તમે જોઈ શકો, અથવા તો વિડીયોને સ્ટોપ કરીને પણ જોઈ શકો. અને ટોટલ જગ્યા તમે જોઉં તો 10,497 અને ઓલ ઓવર ટોટલ તમે જોઈ શકો છો તો 24,369 જગ્યા જે છે તે એસએસસી જીડીની અંદર આવેલી છે. ત્યારબાદ તમે નીચે આવશો તો એજ રિલેક્શન માટે તમે જોઈ શકો છો, એ પ્રમાણે એજ રિલેક્શનની પણ છૂટછાટ આપેલી છે. તો કે એસસી એસટીમાં 5 વર્ષની છૂટછાટ, ઓબીસીની અંદર જોઈએ તો 3 વર્ષની છૂટછાટ, એક્સ સર્વિસમેનમાં જોઈએ તો 3 વર્ષની છૂટછાટ છે, અને અન્ય કોઈ જે ફિલ્ડ હોય અને જેમના છોકરાઓ કે જેમના માતા પિતાઓ જે સર્વિસ કરી રહ્યા હોય તેમના માટે પણ જે અહીંયા છૂટછાટ આપેલી છે. ત્યારબાદ તમે નીચે જો જશો તો સ્ક્રોલ કરશો એટલે તમને જોવા મળશે પ્રોફેશનલ્સ. ત્યારબાદ ની વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન મિનિમમ આપણે જોઈએ તો 10th ક્લાસવાળા જે છે તે આમની અંદર એપ્લિકેશન કરી શકે. તો અહીંયા તારીખ ક્વોલિફિકેશનની પણ આપેલી છે 1/1/2023. તો લાસ્ટ જે છેલ્લામાં છેલ્લા વિદ્યાર્થીઓ 10th ક્લાસ પાસ પણ આમની અંદર એપ્લાય કરી શકે, અને વધારેમાં વધારે યુનિવર્સિટી અહીંયા લખેલું છે, યુનિવર્સિટી એક્ટ 1956. ત્યારબાદ નીચે આપણે આવીએ તો જે એનસીસીના જે ABCD સર્ટિફિકેટ, AB અને C જે સર્ટિફિકેટ ધરાવતા હોય તેમના પણ અહીંયા માર્ક મળવા પાત્ર છે. તમને NCC C સર્ટિફિકેટ હોય તો 5, NCC B સર્ટિફિકેટ હોય તો 3%, અને NCC A સર્ટિફિકેટ હોય તો 2%. ત્યારબાદ તમે નીચે આવશો તો હાઉ ટુ એપ્લાય, એપ્લાય તમારે કઈ રીતના કરવું છે તેમની અંદર પણ તમને અહીંયા આપી દીધેલું છે પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ. સૌપ્રથમ તમારે SSC.NIC.IN પર ઓફિશિયલ વેબસાઇટ જે છે
તેમના પર આવી જવાનું રહેશે. ત્યારબાદ તમેનો જે આ પેરેગ્રાફ છે તે રીડ કરી અને શીખી શકો છો. એપ્લિકેશન ફીની આપણે વાત કરીએ તો એપ્લિકેશન ફી જે છે એ 100 રૂપિયા રાખવામાં આવી છે. મહિલા માટે કોઈપણ ફી અહીંયા રાખવામાં આવી નથી. ત્યારબાદ જે આ બધી અગત્યની જે ડેટ આપણે જોઈએ આગળ, તે અગત્યની ડેટ આપેલી છે ઓફલાઈન ઓનલાઈન સલાહ માટેની, તે પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા જે રીઝન છે તેમના એડ્રેસ સહિત ઝોન આપેલા છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો કે તમે કયા ઝોનમાં આવો છો. ઝોન પણ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો અંદર એપ્લિકેશન ફોર્મની અંદર. ત્યારબાદ તમે નીચે આવશો તો આપણે કમ્પ્યુટર બેઝેડ ટેસ્ટની વાત કરીએ તો ટેસ્ટનું શેડ્યુલ શું છે, કેટલા પાર્ટ હશે એ આપણે બધી ચર્ચા કરીએ વિગતવાર. તો તમે અહીંયા જોઈ શકો છો તો ટોટલ 4 પાર્ટ આવશે. એ પાર્ટ એ, બી, સી અને ડી. અને બધા પાર્ટનો તમે જોઈ શકો છો ક્વેશ્ચન્સ 20 20 20 બધામાં છે. અને મેક્સિમમ માર્ક તમે જોઈ શકો છો 40 40 ને 40. ટોટલ મિનિટ તમે જોઈ શકો છો એક્ઝામની, તો 60 મિનિટનો સમય રહેશે. ત્યારબાદ તમે નીચે આવી જશો તો ફિઝિકલ ટેસ્ટની આપણે વાત કરીશું. તો ફિઝિકલ ટેસ્ટમાં આપણે જોઈએ તો મેલ માટે જે છે તે 5 કિલોમીટર 24 મિનિટમાં પૂર્ણ કરવામાં રહેશે અને ફિમેલ કેટેગરી માટે 1600 મીટર્સ 8.5 મિનિટની અંદર તમારે ક્લિયર કરવાની રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા નીચે આવશો એટલે તમને જોવા મળશે ફિઝિકલમાં હાઈટ. હાઈટની આપણે વાત કરીએ તો મેલ માટે છે મિનિમમ આપણે જોઈએ તો 170 સેન્ટીમીટર અને ફિમેલ માટે 157 સેન્ટીમીટર. અને એમની નીચે પણ તમે જે ક્રાઇટેરિયા જે છે તે તમે જોઈ શકો છો. મેલ અને ફિમેલ માટેના છે, એજ રિલેક્શન માટેના જે બધા ક્રાઇટેરિયા તમે સ્ક્રીનશોટ અથવા તો પાઉચ કરી વિડીયો અને તમે જોઈ શકો છો. ત્યારબાદ નીચે જોઈએ આપણે આ બધું જે એજ રિલેક્શન માટેનું કોષ્ટક છે. ત્યારબાદ નીચે જોઈએ તો આમની અંદર મેડિકલ એક્ઝામિનેશન, પીઈટી, પીએસટી એ બધું પણ છે એક્ઝામિનેશન. ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ કરતા જશો એટલે તમારે જે કેટલા ટકા કાઉન્ટ થાય છે એનસીસી સી અને બીના તે પણ તમને અહીંયા રેશિયો આપી દીધેલો છે, તો એ પણ તમે જોઈ શકો છો નીચે આવીને. અથવા તો નીચે જશો તો પોસ્ટ પણ તમારે સિલેક્ટ કરવાની આવશે, તો તમે કઈ કેટેગરી અને કઈ પોસ્ટને વધારે મહત્ત્વ આપી શકો અથવા તો પ્રથમ કઈ રાખી શકો તે પણ તમારે પોસ્ટ જે છે સિલેક્ટ કરવાની રહેશે. બીએસએફ, સીએસએફ, પછી સીઆરપીએફ, એસએસબી, આઈટીબીપી, આસામ રાઇફલ, એસએસએફ, એનસીબી પોસ્ટ જે છે તે તમારે ફોર્મ જ્યારે ફિલઅપ કરવા બેસો ત્યારે તમારે સિલેક્ટ કરવાની રહેશે. આવી જ રીતે તમે નીચે આવતા રહેશો તો પીરિયડ, ત્યારબાદ નીચે સ્ક્રોલ કરતા રહેશો સ્ક્રોલ કરતા રહેશો એટલે તમને બધી સંપૂર્ણ માહિતી જે છે આ પીડીએફની અંદર જોવા મળશે. આ પીડીએફને તમે શાંતિથી પાઉચ કરીને અથવા તો પણ જોઈ શકો છો. અને ત્યારબાદ નીચે આપણે વાત કરીએ તો ફોર્મ કઈ રીતના ફિલઅપ કરવું તેમનો ડેમો પણ પીડીએફની અંદર આપેલો છે. તો જે પણ વિદ્યાર્થીઓને ના સમજાય તે વિદ્યાર્થીઓ જરૂરથી કમેન્ટ કરજો જેથી કરીને સંપૂર્ણ વિડીયોની માહિતી કઈ રીતના સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરવું તે પણ વિડીયો આપણે બનાવીને અપલોડ કરી દેશું વિદ્યાર્થી મિત્રો. તો જે પણ વિદ્યાર્થીઓને આ પીડીએફ જોતી હોય એ વિદ્યાર્થીઓ પણ આપણી ટેલિગ્રામ લિંકની અંદર જોઈન થઈ જાઓ ટેલિગ્રામ ચેનલની અંદર, જેથી કરીને તમને પીડીએફ પણ મળી શકે અને આપણે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બનાવવાના છીએ તો એ પણ તમને મળી રહે માહિતી સૌથી પહેલાં. તો વિદ્યાર્થી મિત્રો આજ સુધી એટલું જ હતું. આપણે મળીશું નેક્સ્ટ વિડીયો સાથે અને નવા વિડીયો સાથે. તમે કમેન્ટ કરશો જે પણ વિદ્યાર્થીને પ્રશ્નો હોય એ કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરશો જેથી કરીને આપણે સ્ટેપ બાય સ્ટેપ આનો જે એસએસસી જીડી ફોર્મ કઈ રીતના ફિલ કરવું તે પણ આપણે બનાવી શકીએ અને તમારો પ્રશ્ન જે છે તે સોલ્વ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટેનો વિડીયોમાં એટલું જ હતું. મળીશું ફરીને નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.